આજે 21 દિવસના લોકડાઉનની સમયમર્યાદા પૂરી થવાની સાથે રાષ્ટ્રીય સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી 3 મે સુધી લોકડાઉનને લંબાવવાની જાહેરાત કરી દીધી છે. છેલ્લા 21 દિવસથી નાગરિકો ઘરમાં પોતાને કેદ કરીને બેઠા છે. એવામાં ફરી દેશના વડાપ્રધાને વધુ 19 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે. ત્યારે પાલનપુરવાસીઓ લોકડાઉનને વધુ સમય માટે લંબાવવાની પીએમની જાહેરાતને લઈને શું કહેવા માગે છે, જાણો તેમના મંતવ્ય. कि भारत में लॉकडाउन को अब 3 मई तक और बढ़ाना पड़ेगा. आज लॉकडाउन नो छेल्लो दिवस हतो त्यारे अपना माननीय वडाप्रधान श्री नरेन्द्र भाई मोदी आज 3 मे सुधी जो लंबायो छे ए लॉकडाउन समय जो लंबायो छे अने अपने स्वीकारीए छीए. आज विदेश नी अंदर जोईए તો અમેરિકા જેવા દેશોએ લોકડાઉનનું પાલન ન કરતાં ત્યાં આજે કેટલી મહામારી અને કેટલા કેસો વધી રહ્યા છે કોરોનાના, ત્યારે ભારતની અંદર ખૂબ ઝડપથી કંટ્રોલ થયો છે. લોકડાઉનના કારણે ખૂબ કંટ્રોલ આવ્યો છે અને 3 મે સુધી જો આજે લંબાવ્યું છે એના કારણે સંપૂર્ણપણે આ દેશમાંથી કોરોના જતો રહેશે. થોડીક આર્થિક તકલીફ લોકોને પડશે પણ માણસ જો જીવતો રહેશે તો એ તકલીફને પહોંચી વળશે. માટે આ જે 3 મે સુધીનું જે લોકડાઉન કર્યું છે, લંબાવ્યું છે, તેને આપણે આવકારીએ છીએ અને તેમાં દરેકે એને સમર્થન આપવું જોઈએ, ઘરે રહેવું જોઈએ, સુરક્ષિત રહેવું જોઈએ. 3 મે તક હમ સભી કો હર દેશવાસી કો લોકડાઉન મેં હી રહેના હોગા. આજે 19 દિવસનું લોકડાઉન આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબે દેશને કીધું કે 19 દિવસ સુધી આપણે લોકડાઉનના અંદર રહેવાનું છે. આ એક કઠિન પ્રયાસ, એક આ રોગના હિસાબે આ રોગની મારામારી આખા વિશ્વના અંદર ફેલાઈ ગઈ છે. આપણો દેશ આ રોગથી બચી જાય, આવા કોરોના વાયરસથી આપણો દેશ બચી જાય એ માટે જે ડિસિઝન મોદી સાહેબે લીધું છે એ ખરેખર ખૂબ સારું ડિસિઝન છે. થોડી ઘણી તકલીફ તો પડવાની, પરંતુ આજે આપણા દેશના અંદર ખૂબ મોટી સંખ્યાના અંદર જે કોરોનાના વાયરસના હિસાબે પબ્લિકનો બચાવ થઈ રહ્યો છે એનાથી વિશેષ આ કશું છે નહીં. બીજા દેશોના કરતાં આપણા દેશના અંદર ખૂબ જ પરિસ્થિતિ સારી છે અને એનાથી બી વિશેષ સારી પરિસ્થિતિ રહે એ માટે મોદી સાહેબે આજે 19 દિવસનું લોકડાઉન વધાર્યું છે. એ બદલ ખરેખર ખૂબ એમનો બી આભાર અને બિરદાવવા જેવું એક વસ્તુ છે. એટલે આ ભારત દેશના અંદર જે કોરોના વાયરસની જે બીમારી ફેલાય છે એનો કંટ્રોલ થશે, એની સાયકલ તૂટશે અને આપણો દેશ આમાંથી બચી જશે. કે ભારતમાં લોકડાઉન કો અબ 3 મે તક ઓર બઢાના પડેગા. વિશ્વ આખામાં કોરોના મહામારીએ જ્યારે આતંક મચાયો છે ત્યારે ભારત દેશમાં માન્ય પ્રધાનમંત્રીશ્રીના પગલાંથી આરોગ્ય ડિપાર્ટમેન્ટ, પોલીસ ડિપાર્ટમેન્ટ ખૂબ સારું કામ કરી રહ્યું છે ત્યારે સૌ ભારતવાસીઓ એક બનીને કોરોનાને માત આપવા માટે આગળ વધી રહ્યા છે. લોકડાઉનના કારણે ભારત જેવા દેશમાં જ્યાં 125 કરોડની આબાદી છે ત્યાં લોકડાઉનના કારણે આ મહામારીને રોકવામાં મહદઅંશે સફળતા મળી છે એમ કહું તો ખોટું નહીં. અને આ મહામારીને અટકાવવા માટે એનો છેદ ઉડાડવા માટે થઈને માન્ય પ્રધાનમંત્રીશ્રીએ આજે 3 તારીખ સુધી એટલે કે લગભગ 19 દિવસનો લોકડાઉનમાં વધારો કર્યો છે. આ પગલાંને આવકારીએ છીએ અને સૌ ભારતવાસીઓ, સૌ બનાસકાંઠાવાસીઓ આ લોકડાઉનના પાલનનું કડકપણે અમલીકરણ કરે એવી દરેક જણ જોડે એક અપેક્ષા રાખું છું. અમે પણ આજે અહીંયા ઘરની બહાર નીકળવું પડ્યું છે કોઈકની ચિંતા કરીને, એટલે કે છેલ્લા 7 દિવસથી કોઈ પાલનપુરવાસી ઘરે ભૂખ્યું ના સૂવે એ માટે થઈને અહીંયા અનાજની એક કીટ બનાવીને દરેક જરૂરિયાતમંદના ઘરે પહોંચતી કરીએ છીએ, એ માટે થઈને ઘરની બહાર નીકળવું પડ્યું છે. એટલે ના છૂટકે ઘરની બહાર નીકળવું પડે એવી પરિસ્થિતિ છે. તો સૌને વિનંતી કે લોકડાઉનનું કડકપણે અમલીકરણ કરશે. 3 મે તક હમ સભી કો હર દેશવાસી કો લોકડાઉન મેં હી રહેના હોગા. આજે સમગ્ર વિશ્વમાં જ્યારે કોરોના મહામારીએ આતંક મચાવે છે ત્યારે
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ભાઈ મોદી સાહેબે જે 21 તારીખના લોકડાઉન બાદ આજે બીજી વાર 19 દિવસના લોકડાઉનની જે આજે કરી છે પહેલ, એને અમે લોકો વધાવીએ છીએ અને સમગ્ર લોકડાઉન દરમિયાન લોકોએ સાથ સહકાર આપવા અમે નમ્ર વિનંતી કરીએ છીએ. કેમ કે સમગ્ર વિશ્વએ આપણા લોકડાઉનની આવકાર્યો છે અને સમગ્ર વિશ્વએ પણ આની નોંધ લીધી છે કે ભારતના અંદર 130 કરોડના દેશના અંદર આપણે જે કેસો ઓછા થયા છે, જેના અનુસંધાને આપણે જે આ પહેલ કરી એના કારણે ભારતના અંદર આ પગપેસારો ઓછો થયો છે. એટલે એના માટે આજે જે 19 દિવસનું બીજું નવું લોકડાઉન વધાર્યું છે, તો આપણે સૌ સાથે મળી અને આપણે એને સાથે મળીને આ કોરોનાને માત આપીએ એવી આશા રાખું છું. કે ભારત મેં લોકડાઉન કો અબ 3 મઈ તક ઓર બઢાના પડેગા.